વાત કરીએ અમદાવાદની. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાનના વતની અને સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણી પાસે ઠાકોર વ્યાસમાં રહેતા યુવાનનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ઇસનપુર બ્રિજથી નીચે અપહરણ થયેલા યુવાનનો આજે મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુવકનું નામ કાળુ ધોબી હતું અને તે ધોબી અને કપડાં ધોવાનું, ઇસ્ત્રી કરવાનું કામ કરતો હતો અને ગઈકાલે કામ કરતા બાબતે અમુક વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે ચાર યુવકોને કાળુ નામના મૃતકનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો અને ઇસનપુર બ્રિજ નીચે રાત્રે 2 વાગ્યાની આસપાસ મૂકીને ભાગી ગયા હતા. સવાર થતા યુવકનું માર મારવાના કારણે મોત થયું હતું. આ કામનો જે ફરિયાદી છે તેને ત્યાં કારીગર તરીકે આ જે મરણ જનાર છે એ કામ કરતો હતો. મૂળ રાજસ્થાનનો વતની છે અને જે ફરિયાદી છે આ કામનો એના બાપાના દીકરા જે તેઓ પણ ઇસ્ત્રી કામ કરે છે અને ધોબી કામ કરે છે અમદાવાદના બીજા વિસ્તારમાં, તો તેને ત્યાં આના કારીગરને બોલાવવા માટે અવારનવાર કહેતો હતો કે તું ત્યાં ઇસ્ત્રીનું કામ કરે છે તો મારે ત્યાં તું કામ કર. પરંતુ આજે મરણ જનાર છે જતો નહીં અને એ બાબતે 2-3 દિવસ પહેલાં પણ બોલાચાલી થયેલી અને ત્યારબાદ ગઈકાલે આ કામના આરોપીઓએ ભેગા મળી અને ષડયંત્ર રચી અને આ રીતે ગુનો કરેલ છે. એક મોટરસાઇકલ ઉપર 4 જણા, 3 આરોપીઓ અને 1 પોતે જે મરણ જનાર છે એને લઈ ગયેલા. આરોપીઓમાં એક પૂરણ મોહનજી ધોબી છે, બીજો એનો પુત્ર હેમંત ઉર્ફે નાનકો છે અને હેમંતના 2 મિત્રો અજય ઝાલા અને ધીરુ પાંડે. ટોટલ 4 આરોપીઓને ગુનાના કામે અટક કર્યા છે.